તમને કહી દઉં કે હું છે ને લાયસન્સ માટે એનો વેઇટ કરતી હતી કે છે ને એ કહે ને ત્યારે અમે બંને સાથે કરાવીએ બરાબર, પણ એને તો જાતે જ કઢાવી લીધું. સો હે યુટ્યુબ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો હું હજુ હાલ જ ઉઠ્યો છું, 8 વાગ્યા છે. થોડો વહેલો ઉઠી ગયો છું બીકોઝ આજે છેલ્લો દિવસ છે અહીંયા કેશોદમાં, અને કાલે હું અમદાવાદ માટે નીકળવાનો છું. અને આજે ફરી પાછી પૂજા આવી છે ઘરે મારા, અને કાલે અમે બંને સાથે નીકળવાના છે અમદાવાદ માટે. તો મળીએ ફરી પાછા બ્રશ કરીને ફ્રેશ થઈને. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. આથી સાસણ, સાસણ થી ડાયરેક્ટ આવી છે અહીંયા, હે ને? સવારે 5:30 વાગે. રાતે મને 3 વાગે ફોન આવ્યો, મને કે મને તેડવા આવજે. મેં કીધું મેં તને રાતે તો નીકળવા ના પાડી હતી, 4 ચોકે ના ઉતરતી, બસ સ્ટેન્ડે ઉતરજે. તો એ 4 ચોકે ઉતરી. મમ્મીએ દૂધ બનાવ્યું છે બદામ વાળું, અડધો નાસ્તો કરી લીધો. પછી મને યાદ આવ્યો કે વિડીયો બ્લોગ ઉતારવાનો છે, બ્લોગ ઉતારવાનો. તે પી લીધો ને કમ્પ્લીટ ને? કોનો તારો વ્લોગ બાકી છે? તું બી વ્લોગ બનાવે? હેલો પરિવાર, તો સવાર થઈ ગઈ છે, હું આદિના ઘરે આવી ગઈ છું. હાય આદિ. આદિનો પણ બ્લોગ ચાલુ છે, મારો પણ બ્લોગ ચાલુ છે. હાય. હા, વેરી ગુડ. ચલ ચીયર્સ કરીએ. ચીયર્સ. આપણે અમારા આરટીઓ ની એક્ઝામ દેવા નહીં જવાનું. જ્યારે હું આવવાની હતી ને તો મને એવું કહેવામાં આવ્યું હતું કે સોમનાથ જઈશ, પણ હવે તો આરટીઓ ની એક્ઝામ આપવા જવાની છે ભાઈ. કોમન વાત છે બકા. ફરવાનું તો ફરવાનું કેવાય, તને ગાડીમાં તો લઈ જઈશ ને. બસ તો પછી તાર તો ગાડીમાં જ ફરવું હતું. વોટ? એટલે મેં નવી ગાડી લીધી એમાં. એ જ કેવું નથી. મેં કેમ કઈ કેવું? તો હું અત્યારે નાવા જઈ રહ્યો છું, નાહીને આવી અને વિડીયો અપલોડ કરવાનો છે, તો ફટાફટ નાવું પડશે. અત્યારે 10:30 થઈ ગયા છે, તો બેંક પર જવાનું છે અત્યારે. બા કહે છે કારણ કે કાલે નતા ગયા તો આજે જવાનું છે, કાલનો કદાચ બ્લોગ જોયો હોય તો. તો અત્યારે જઈએ છે હું ને બા. અત્યારે જવું ને વધારે થાક લાગે. હા, બોલવાથી જ વધારે થાક લાગે. અક્ષર જોરદાર થાય હજુ પણ બુક ને દઈ આવવાની આપણે. મેલી બાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ઘરે જ જવાનું કે બીજું કોઈ કામ છે? ઘરે જ જવાનું છે, બીજું કોઈ કામ નથી ને. તો અમે ઘરે પહોંચી ગયા છીએ. અભી મોર્નિંગ. કમ્પ્લીટ કામ થઈ ગયું ને તમારું? બરાબર ને? હવે કઈ બીજું નહીં ને? બરાબર ને? મારા વિડીયો જોઈ રહ્યા છે અત્યારે બા ને અભી બંને. બધું સારું લાગે, ખાવ તો ખરા. કેટલા વાગે?
દાદા ને પણ બહુ ગમે હો, અમને આવે ને બધા તો બુસ્કોટ માં તો સારા જ લાગે ને. હેન્ડસમ દાદા, હા તારે પીવી હજી એક પડી દે. પીચ પીચ નહી, લીચી હશે. પીચ ફ્લેવર છે. પીચ 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 ની લીચી હોય. લગાઈ દઈ શરત આપણે બેને. અને જો પીચ નીકળું તો કઈ નઈ, હું પી લઈશ. ના ભાઈ કેમ, મને કઈક મળવું જોઈએ તો શરત છે ને લગાડી છે. બપોર પછી તારે મેગી બનાવવાની. બોલ પાકું. હા તો જોઈ, હું તને કાઢીને દેખાડું. બરાબર ઓકે. કઈ કઈ છે આ જોજો, કયું છે આ ફ્લેવર? અભી એ કયું કહેતી હતી? લીચી. એક મિનિટ મને જો. હે કયો ફ્લેવર છે ગાઈસ? વાંચો આ. હવે શું કરવાનું છે? મેગી બનાવું છું. અત્યારે મેં કીધું પૂજા, મેં કીધું પૂજા આવે ને એટલે પીવું. ધી ઓરેન્જ ફ્લેવર પપ્પાએ પીધેલી છે. પપ્પાને બોલ ડાયરેક્ટ આવું. પેઢામાં લાગે આમ આમ કરીએ તો એવું મને ડોક્ટરે શીખવાડ્યું છે. અમારા સ્કૂલ માં છે ને, પછી અંદર હોય ને તો એને જમીને થોડી વાર માટે સુઈ ગયા હતા અને હવે હું પૂજા અને અભી ત્રણેય જઈ રહ્યા છીએ. અત્યારે આરટીઓ એક્ઝામ આપવા માટે, મારી એક્ઝામ બાકી છે એટલા માટે અત્યારે વાગવામાં છે 3 અને 3:30 થી 4:30 ની એક્ઝામ છે મારે. ગાઈઝ અમે અત્યારે આઈટીઆઈ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે અહીંયા આઈટીઆઈ. અને હવે અમે લોકો અંદર જઈશું જ્યાં લર્નિંગ લાયસન્સ બને છે, જ્યાં મળે છે, જ્યાં એક્ઝામ દેવાની હોય છે ત્યાં. ચલ આમાં તારું તારું તમે હવે કહેશે પછી એક્ઝામ દેવા જઈએ, બિકોઝ પેપરવાળા જેમને નામ લખાવ્યું જ આપણે. જ્યારે કે ત્યારે આપણે જવાનું છે એટલે વેઇટ કરવાનો છે. અરાઉન્ડ કેટલું થશે? બસ 10-15 મિનિટ. સો આદિ હવે એક્ઝામ આપવા જઈ રહ્યો છે. પાસ થઈ જશે. તો ફાઇનલી ગાઈઝ મેં ક્રેક કરી લીધી છે એક્ઝામ. જો કે કઈ હતું નહીં, બટ તો બી ટેન્શન હતું થોડું એવું કે શું થશે થશે થશે, બટ થઈ ગયું ફાઇનલી. તો મને લર્નિંગ લાયસન્સ મળી ગયું છે સી. તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો હવે અમે લોકો અહીંયાથી બહાર જઈએ છીએ, ગાડી પાર્ક કરી છે ત્યાં. અને પૂજા ગરમી બહુ થતી હતી ને? નહીં બહાર તો અહીંયા વૃક્ષ છે એટલે તો સારું જ હોય ને. અભી તને મજા આવી? તો હવે તો મને પોલીસે નહીં પકડે. યસ, મારે 200 રૂપિયા દંડ તો ભરવાનો જ ને. તો એ મારી પાસે કમ્પ્લીટ મેં ક્યારેય ભર્યો નથી. મેં એકવાર મેબી 100 રૂપિયા ભર્યા હતા. મેં તો છે ને બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. બધા જ ગાડીના કાગળિયા મારી પાસે છે એટલે મારી ગાડી. પણ મારી પાસે હજુ સુધી પાન કાર્ડ નથી. હા મારી પાસે પાન કાર્ડ નથી. અને બાય ધ વે હું તમને કહી દઉં કે હું છે ને લાયસન્સ માટે એનો વેઇટ કરતી હતી કે છે ને એ કહે ને ત્યારે અમે બંને સાથે કરાઈએ બરાબર. પણ અત્યારે પાણીપુરી ખાવા માટે ઉભા રહ્યા છીએ હું ને પૂજા બંને.
પહોંચી ગયા ઘરે તો હું ને પૂજા અત્યારે જુનાગઢ જઈ રહ્યા છે મારા માસી ને ત્યાં બીકોઝ એમની બે બેબી નો જે બે ટ્વિન્સ છે એમનો કાલે બર્થડે છે તો અમે લોકો આજે જઈ રહ્યા છે બીકોઝ કાલે અમારે અમદાવાદ માટે નીકળવાનું છે એટલા માટે મારે ને પૂજા ને બંને ને તો અત્યારે હું ને પૂજા ટુ વ્હીલ લઈને જુનાગઢ જઈ રહ્યા છીએ થી હું ને પૂજા બંને અમદાવાદ માટે નીકળી જઈશું સવારે કાલે વહેલી હા ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ અને 10માં માં 83% આવ્યા અને 93.86 PR આમ તો રોતી હતી પેપર ભરવા ગઈ ને ભાઈ આવી 100% એટલે તને એમને પાસ કરી દીધી એમ ને સારું નસીબ તો અમે પહોંચી ગયા છીએ એ બેન હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ કેજી થેન્ક યુ એ છોટી આ છે છોટી અને આ છે મોટી આજે મારા માસી કલામ નો બર્થડે છે બંને નો હેપી બર્થડે હેપી બર્થડે ફેમિલી અમે પહોંચી ગયા છે ફાઇનલી ઘરે મારા માસી ના ઘરે તો અમારા માસી ને આ બંને છે છોકરી અમને આ છે નાની મારા અત્યારે વાગવામાં થયા છે 9 હેલો કરો હાલો હાલો આ બેન બાબા બહુ રખડે કા હે ને દાંત તો તારે ના થાય તું ના દેખાય એક આવ્યા ને બે ના આવ્યા આ મોટી લાગે મને તો આના કરતા ડોક્ટરે ઊંધું કહી દીધું ભાઈ તમને આ મોટી છે ને આ નાની એનું કનેક્શન તો આવી જ જાય રાધે રાધે એનું કે નાના છોકરાઓને કઈ પણ બોલીએ ને તો એનું કનેક્શન તો એને પકડી જ લે કે ચલો રાધે રાધે નું બોલ્યા એટલે તાલીઓ જ પાડવાની એ તો આજ અજાણું નથી લાગતું તને નઈ બાકી તો તને અજાણું લાગતું હોય એ ગઈ 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 એનું ટીવી માં ધ્યાન બે બબલ આવે ને બબલ જો આમાં ટીવી માં બસ અહીંયા ડીસુમ ડીસુમ થઈ ગઈ છે આપણે ના પહોંચીએ કે ભાઈ ની ખાધેલ પીધેલ તો અત્યારે 11:30 થયા છે અને હું ફ્રેશ થઈને બહાર આવી ગયો છું માસીના ઘરે છું બંને બહેનોનો આજે 12 વાગ્યે જન્મદિવસ છે તો બંને બહેનોને આ તો વિડીયો હું કાલે મૂકીશ એટલે બંને બહેનોને મારી હેપી બર્થડે વિહા અને વિયા તો કમેન્ટમાં તમે પણ લખજો હેપી બર્થડે બંનેને તો હવે હું સુવા જઈ રહ્યો છું બીકોઝ સવારે વહેલું જવાનું છે અને આખો દિવસ ડ્રાઈવિંગ કરવાનું છે તો મળીએ આજનો વ્લોગ બસ ખાલી અહીંયા સુધી જ હતો જો ગમ્યું હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બસ મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ